વ્યક્તિના પગ ગુટરથી વળેલા છે તો આવા વ્યક્તિને કેવા વ્યક્તિઓ કહેવાય અપંગ વ્યક્તિઓ કહેવાય જુઓ આ ચિત્રમાં આ બાળકની બંને આંખો બંધ છે અને તેની આંખો જન્મથી જ આવી છે તેથી તે જોઈ શકતો નથી આ વ્યક્તિએ કાળા ચશ્મા પહેરેલા છે અને એક હાથમાં લાકડી છે તેઓ જોઈ શકતા નથી તો આવા વ્યક્તિને અંધ વ્યક્તિ કહેવાય આપણે આજે અંધ વ્યક્તિ અને અભવ વ્યક્તિઓના ઘણા બધા ચિત્રો જોયા ને તો બાળકો તમે પણ તમારા મમ્મી પપ્પા સાથે ક્યારેક બહારગામ જાઓ છો અથવા ટીવી પર તમે આવા વ્યક્તિઓને જોયા હશે તો આજે હું તમને એક અપંગ અને અંધ વ્યક્તિની વાર્તા કહેવાની છું ચાલો તો આપણે વાર્તા સાંભળીએ એક મોટું ગામ હતું આ ગામમાં ઘણા બધા લોકો રહે આ બધા લોકોની વચ્ચે એક અપંગ વ્યક્તિ રહે એક પગ હોવાને કારણે તે માન માન ચાલી શકતો હતો હવે એક દિવસ આ અપંગ વ્યક્તિને બહાર ગામ જવાનું મન થયું બહાર ગામ જવા માટે એ તો ઘરેથી ધીમે ધીમે ચાલતો નીકળી પડ્યો હવે આ રસ્તો ખૂબ લાંબો અને ખાડા ટેકરાવાળો હતો તેથી આપંગ વ્યક્તિ માનમાન ચાલી રહ્યો હતો ચાલતા ચાલતા રસ્તાની બાજુમાં બેઠેલા એક અંધ વ્યક્તિ પર તેની નજર પડી તે ધીરે ધીરે તેની પાસે ગયો અને તેની સાથે વાતો કરવા લાગ્યો અપંગ વ્યક્તિએ એ અંધ વ્યક્તિને કહ્યું ભાઈ તમારી વાત ધ્યાનથી સાંભળ મેં એક યોજના વિચારી કાઢી છે જેથી આપણને બંનેને લાભ થાય હું ચાલી શકતો નથી અને તું જોઈ શકતો નથી માટે ચાલ હું તારા ખબર પર બેસી તને રસ્તો બતાવું જેથી તું ક્યાંય અથડાય ન પડે એથી મારી ચાલવાની સમસ્યા પણ દૂર થઈ જાય આમ કરવાથી મારી આંખો તારી આંખો બની રહેશે અને તારા પગ એ મારા પગ બની રહેશે વ્યક્તિને અપંગ વ્યક્તિની આ વાત ખૂબ જ ગમી ગઈ વ્યક્તિએ અપંગ વ્યક્તિને પોતાના ખભા પર બેસાડી દીધો પછી અપંગ વ્યક્તિ જે પ્રમાણે રસ્તો બતાવે તે પ્રમાણે અંધ વ્યક્તિ ચાલવા લાગ્યો આ રીતે કરવાથી બંનેઓને એકબીજાને મદદ મળી રહી અને બંનેનું કામ પણ ખૂબ જ સરળ બની ગયું અને આ રીતે અંધ વ્યક્તિ અને અપંગ વ્યક્તિની મિત્રતા ઘાટ બની ગઈ ઘણા સમય બાદ બંને મિત્રો એક દિવસ જંગલના રસ્તામાંથી પસાર થતા હતા રસ્તામાં અપંગ વ્યક્તિએ એક એક ઝાડ નીચે પડેલી જોઈ અંધ વ્યક્તિને તે પોટલી તરફ ચાલવાનું કહ્યું અંધ વ્યક્તિ અપંગ વ્યક્તિને એ પોટલી પાસે લઈ ગયો અપંગ વ્યક્તિ અંધ વ્યક્તિના ખભા પરથી નીચે ઉતરીને પોટલી હાથમાં લીધી પોટલી ખોલતા જોયું તો તેમાં સોનાના ઘણા બધા ગણેરા હતા આ જોઈને અપંગ વ્યક્તિ તો ખુશ ખુશ થઈ ગયો અને અંધ વ્યક્તિને કહેવા લાગ્યો અરે આ પોટલીમાં તો સોનાના ગણેરા છે આ સાંભળી બંને જણા ખૂબ જ ખુશ થઈ ગયા અને નાચી ઉઠ્યા હવે અંધ વ્યક્તિએ કહ્યું તું આ દાગીનાની પોટલી મને આપી દે હવે તે પોટલી મારી છે ત્યારે અપંગ વ્યક્તિએ કહ્યું તારી કેવી રીતે આ પોટલી પર તો મારા એકલાનો જ હક છે મેં તને એ પોટલી બતાવી નહીં હોત તું કઈ રીતે જોઈ શકતે ન જોઈ શકતે ને એટલે આ પોટલી મારી છે ત્યારે અંધ વ્યક્તિએ કહ્યું હું તને ઉચકીને આ પોટલી પાસે ન લાવ્યો હોત તો તને આ કેવી રીતે મળતે એટલે આ પોટલી પણ મારો હક છે આમ લાલચમાં બંને મિત્રો ખૂબ જ ઝઘડી પડ્યા બેમાંથી એક પણ સમજવા તૈયાર ન હતો આ બંને જરા ઝઘડી રહ્યા હતા ત્યારે ત્યાંથી એક સમજદાર વ્યક્તિ પસાર થયો તેમણે આ બંનેને ઝઘડતા જોઈ તેમની પાસે ગયો અને તેમને ઝગડવાનું કારણ પૂછ્યું ત્યારે અંધ વ્યક્તિએ અને અપંગ વ્યક્તિએ પોતાની વાત તેમની સમક્ષ રજૂ કરી તેણે બંનેની વાતો ખૂબ જ ધ્યાનથી સાંભળી અને પછી બંનેને ખૂબ જ પ્રેમથી સમજાવ્યું ભાઈઓ એકના પગ અને બીજાની આંખોથી જ તમે બંનેને આ લાભ થયો છે એટલે આ ગણેના પર તમારા બંનેનો સરખો અધિકાર છે એને માટે તમારે ઝઘડવું ન જોઈએ કારણ કે આ ગણેના મળી ગયા પછી પણ તમને બંનેને એકબીજાના સહારાની જરૂર તો રહેવાની જ છે વ્યક્તિ અને અપંગ વ્યક્તિ તરત જ આ સમજદાર માણસની વાત